ની સાથે હું છું ખ્યાતિ. ફટાફટ ટોપ 10 માં આપનું હાર્દિક સ્વાગત છે. પાકિસ્તાનના તહરીકે ઇન્સાફના વડા ઇમરાન ખાન ખુલ્લા મેદાનની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનમાં લેશે પ્રધાનમંત્રી પદના શપથ. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા માટે આજ રોજ મોદી સરકાર લોકસભામાં ઓબીસી કમિશનનું બિલ રજૂ કરશે. વ્યાજદરમાં રાહત મળવાની રાહ જોઈ રહેલા સામાન્ય લોકો માટે આરબીઆઈએ આંચકો આપ્યો છે. રેપો રેટમાં વધારો થતા રેપો રેટ 6.50% વધ્યો છે. યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશે સરકારી બંગલો ખાલી કરતી વખતે કરી 10 લાખની નુકસાની. રાજ્ય સંપત્તિ અધિકારીઓને સોંપી 266 પેજની રિકવરી રિપોર્ટ. બિહારના મુઝફ્ફરપુર બાલિકા ગૃહ રેપકાંડના વિરોધમાં આરજેડી અને બિહારના ડાબેરી પક્ષના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે. અસમમાં ચાલી રહેલા એક રાજનૈતિક વિવાદમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે તેઓ નિશ્ચિતપણે કોલકાતાની મુલાકાતે આવશે. પશ્ચિમ બંગાળ સરકાર ભલે તેમને ગિરફ્તાર કરે. ફ્રાન્સની સંસદે એક બિલ પસાર કર્યું છે. બિલમાં જણાવાયું છે કે 15 વર્ષ સુધીના બાળકો શાળામાં સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. આવતો શુક્રવાર એટલે કે 3 ઓગસ્ટના રોજ 3 ફિલ્મનો થશે ટકરાવ. 3 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ ઉપર રજૂ થશે ફિલ્મ ફને ખાન, મુલ્ક અને કારવા. ઇંગ્લેન્ડના કપ્તાન રૂટે ભારત સામે પ્રથમ ટેસ્ટ મેચમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. રૂટ ટેસ્ટ ડેબ્યુ પછીથી 6000 રન પૂર્ણ કરવાવાળો બલ્લેબાજ બન્યો. રૂટે ઘણા દિગ્ગજ બલ્લેબાજોને રાખ્યા પાછળ. શેર બજાર લગાતાર નુકસાનીમાં જઈ રહ્યું છે. આજ રોજ સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ જ નીચા અંકથી ખુલ્યા છે. સેન્સેક્સ 117 અંકથી 37,404 અને નિફ્ટી 36 અંકથી 11,309 ગબડ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી યુટ્યુબ ચેનલ છે આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.